નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું. આજે આપણે વાત કરવાના છે કેટલાક અગત્યના સમાચારો. જોઈએ, સૌ પ્રથમ વાત કરીએ તો કે ખેડૂતોને મળશે 3000 હપ્તો થઈ જશે તેના ખાતામાં જમા. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક રૂપિયા 6000 આપવાની યોજના નથી. તેના બદલે આ યોજના સાથે જોડાયેલા લોકોને આ માનધન યોજના અંદર ખેડૂતોને મળશે રૂપિયા 3000 દર મહિને. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવાની આવશ્યક છે, અન્યથા તમને આ માનધન યોજનાનો લાભ મળશે નહીં. ત્યાર પછીના દોસ્તો સમાચાર સામે આવ્યા છે. જોઈએ તો કે રિક્ષા ખરીદવા પર રૂપિયા 48000 ની સહાય સરકાર તમને કરશે. રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમે 48000 રૂપિયાની સહાય સરકાર દ્વારા સૂકવવામાં આવશે. જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તેમના માટે સૌથી મોટી જાહેરાત. જાહેરાત સાથે દોસ્તો વાત કરીએ તો જે લોકોને રિક્ષા ખરીદવી છે તેમના માટે આ અગત્યના સમાચાર છે. જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તેમને મોટી જાહેરાત કરી શકાય. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે આ નવી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તો દોસ્તો, જેમને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા હોય, જે રિક્ષા ખરીદવા હોય, તેમને 48000ની સહાય છે સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના અંદર કોને લાભ મળશે એની વાત કરીએ તો રિક્ષા ચાલક મહિલા હોવી જોઈએ, અથવા તો મહિલાઓને યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવો યુવા વર્ગ પણ ખરીદી શકે છે, અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો આ રિક્ષા છે તેમને સહાય મળવાપાત્ર રહેશે. ત્યાર પછીના દોસ્તો સમાચાર જોઈએ તો કે અતિવૃષ્ટિને લઈને ખેડૂતને રાહત પેકેજની માંગ. દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં આભ ફાટ્યું હતું. એક અઠવાડિયામાં જ સમગ્ર ચોમાસામાં ઋતુનો 140% વરસાદ વરસી ગયો હતો, જેના લઈને સમગ્ર કલ્યાણપુર તાલુકાના અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામડાઓમાં બેટમાં ફેરવા ગયા હતા. ખેતરો ખેત તલાવડી બની ચૂક્યા હતા. અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિને કારણે ખેડૂતોએ સ્પેશિયલ રાહત પેકેજ માટેની માંગ કરી હતી. કલ્યાણપુર તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી ખંભાળિયા પહોંચ્યા હતા અને ખેડૂતોએ કલેક્ટરને અરજી આપી પોતાની અમુક માંગ સ્પષ્ટ કરી હતી. ત્યાર પછીના દોસ્તો અગત્યના સમાચાર જોઈએ તો કે ખેડૂતોને 4000 હપ્તો કરવાની માંગ. આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણી કરી હતી. ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સંવેદનશીલ જાગરણ પંચે નાણામંત્રી નિર્મળા સીતારામન પાસે માંગણી કરી છે કે આવનારા બજેટમાં કિસાન મહાસંઘ નિધિને હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક સહાય રૂપિયા 6000 થી વધારીને 12000 કરવામાં આવે, જ્યારે હાલ ખેડૂતોને દર 4 મહિને રૂપિયા 2000 ના 3 હપ્તા આપવામાં આવે છે, જ્યારે આવનારા સમયમાં સરકાર તેને વધારીને 12000 કરે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યાર પછી દોસ્તો વાત કરીએ માનવ કલ્યાણ યોજના 2.0. રાજ્ય સરકારે નાના ધંધા રોજગાર કરતા કારીગરો માટે માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે. માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત ઈચ્છુક કારીગરોને ઈ કુટીર પોર્ટલ પર ખુલ્લું મુકાયું છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સુધારેલી માનવ કલ્યાણ યોજના 2.0 અંતર્ગત લાભાર્થીઓને પોતાના મનપસંદ સાધનો ઓજારની જાતે જ ખરીદી કરી શકે છે. તે માટે ટૂલ કિટ્સ ઈ વાઉચર આપવામાં આવશે. દોસ્તો, આ હતા અગત્યના સમાચાર. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.